કાશ્મીરના રજોરી અને પૂજ વિસ્તારમાં આવેલ બુઢા અમરનાથના દર્શને ભરૂચના ભક્તો ટ્રેન દ્વારા રવાના થયા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બે હજાર પાંચથી બુદ્ધ અમરનાથની યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી સ્વરાજ એક્સપ્રેસમાં બાબાના ભક્તો જયગોષ સાથે રવાના થયા હતા આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના વિરલ દેસાઇ બિપિન પટેલ સહિત અન્ય અગ્રણીઓ અને યાત્રાળુઓના સ્વજનો ઉપસ્થિત રહી સુખરૂપી યાત્રાની શુભેચ્છા સાથે ભાવભરી વિદાય આપી હતી આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના વિરલ દેસાઇએ જણાવ્યું હતું કે કાશ્મીરના વિસ્તારમાં વસતા કરતા લઘુમતીમાં આવી ગયા છે ત્યારે બુદ્ધા અમરનાથના દર્શન સાથે અહીંના હિન્દુઓને મળવા ભક્તો જાય છે આ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાની સસ્તી પૂરતી હોય છસો જેટલા ભક્તો બુદ્ધા અમરનાથની યાત્રાએ જઈ રહ્યા છે વાસ્તવમાં પૂંચ અને રાજોરીમાં વસનારા જે હિન્દુઓ છે એ એ જ વિસ્તારમાં પોતાના દેશની અંદર માઇનોરિટી સમાન બની ગયા છે એમને મળવા માટે દર વર્ષે હિન્દુઓ જાય છે અને આ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદને ષઠી પૂરતી વર્ષ હોવાથી છ ના ગુણકમાં છસો ને જેટલા હિન્દુઓ આજે પાંચ સાત અને આઠ થઈને છસો સાહીઠ જેટલા હિન્દુઓ ત્યાં જઈ રહ્યા છે મૂળ વાત એ છે કે જ્યાં હિન્દુ માઇનોરિટીમાં હોય છે ત્યાં કેવી સમસ્યા હોય છે એનું સીધું ઉદાહરણ આજે લાઈવમાં આપણે બાંગ્લાદેશ ફાઇલ્સની અંદર જોઈ રહ્યા છે જે પ્રકારે હસીનાની વિદાય પછી અવિરત હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે એ દેખાઈ આવે છે કે આ લાતોના ભૂત છે વાતોથી માનવાના નથી અને ત્યારે સંસદની અંદર આજે વકફ પર એમેન્ડમેન્ટ બિલ આવી રહ્યું છે અમે માનીએ છીએ તમે સુધારા કરો આનાથી હિન્દુઓને કોઈ ફાયદો નથી માત્ર મુસલમાનને ફાયદો છે હિન્દુઓને ફાયદો ત્યારે છે કે જ્યારે પંદર ઓગસ્ટ માટે રાખેલી તમારી જે ટેન્કો છે ને એને રમકડાની જેમ રાખવાને બદલે બાંગ્લાદેશ તરફ મોકલવામાં આવે અને એની આર્મીને રેઝ લે બતાવવામાં આવે કે અમારી આંખો લાલ થઈ છે જે રીતે અભિનંદનને નવ વાગે ફ્લાઇટ આવવાની છે અમે ઇન્ડિયાની એના કારણે અભિનંદન ને છોડવામાં આવ્યો તો એ જ પ્રકારે ભારતની જેટલી પણ ટોપો છે ને એના નારચા બાંગ્લાદેશ તરફ તાકો સીધે સીધા હિન્દુઓને છોડી દેવામાં આવશે વંદે માત્ર ભારત ને